હેલો ફ્રેન્ડ, સંગીતાસ વર્લ્ડ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ચણાના લોટવાળો કેપ્સિકમનું સૂકું શાક બનાવીશું, જે શાક તમે રોટલી ભાખરી પરાઠાની સાથે પણ સર્વ કરી શકો. તો ચણાના લોટનું સૂકું શાક બનાવવા માટે સૌથી પહેલાં ગેસની ઉપર એક કઢાઈ મૂકીને કઢાઈમાં આપણે 3 ચમચી જેટલું તેલ મૂકીશું. તેલ ગરમ થઈ જાય પછી તેમાં 1/2 ટીસ્પૂન જેટલી રાઈ નાખીશું. 1 ચમચી જેટલું જીરું એડ કરી દઈએ. થોડીક આપણે ઉપરથી હિંગ નાખીશું. 3 મરચીને મેં આવી રીતના કટ કરી રાખી હતી તે એડ કરી દઈએ. થોડીક વાર આપણે મરચીને સોતે કરી લઈએ. હવે આપણે 3 મીડિયમ સાઇઝના કેપ્સિકમને કટ કર્યા હતા તે એડ કરી દઈએ. અરાઉન્ડ 1.5 કપ જેટલા કટ કરેલા કેપ્સિકમ છે. કેપ્સિકમને થોડીક વાર આપણે સોતે કરીશું 1 મિનિટ સુધી. હવે ઉપરથી આપણે 1 ચમચી ક્રશ કરેલું આદું નાખીશું. 1/2 ટીસ્પૂન જેટલી હળદર, સ્વાદ મુજબ મીઠું. થોડીક વાર આપણે મિક્સ કરીશું. એકદમ સાદું અને સિમ્પલ આપણે શાક બનાવીશું, એટલે શાક ખાવાની પણ વધારે મજા આવશે. તો અહીંયા કેપ્સિકમને સરસ રીતે મિક્સ કરી લીધા છે. હવે કઢાઈની ઉપર ઢાંકણ બંધ કરીને 1 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર કેપ્સિકમને ચડવા દઈએ. 1 મિનિટ પછી આપણે જોઈ લઈએ. હવે ઉપરથી 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર નાખીશું. મરચું પાવડર નાખીને થોડીક વાર મિક્સ કરી લઈએ. મિક્સ કર્યા પછી આપણે 1/4 કપ ચણાનો લોટ નાખીશું. ચણાનો લોટ નાખ્યા પછી ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરીને 1 મિનિટ સુધી આપણે શાકને હલાવતા રહેવાનું, એટલે ચણાનો લોટ પણ સરસ રીતે ચડી જશે. આવી રીતના મિક્સ કરીને ઉપરથી આપણે લીંબુ નીચોવી દઈએ. તો લીંબુ તમે તમારા સ્વાદ મુજબ એડ કરી શકો. ઉપરથી થોડાક લીલા ધાણા. તો અહીંયા શાકને સરસ રીતે મિક્સ કરી લીધું છે. મિક્સ કરીને હવે થોડીક વાર આપણે 1/2 મિનિટ સુધી આ શાકને ચડવા દઈશું. 1/2 મિનિટ પછી આપણે શાકને જોઈ લઈએ. તો અહીંયા આપણું સરસ મજાનું કેપ્સિકમનું સૂકું શાક બનીને રેડી થઈ ગયું છે. જોતા જ ખાવાનું મન થઈ જાય એવું. અને આ શાક સિર્ફ 5 મિનિટમાં બનીને રેડી થઈ જશે. જમવાની 5 મિનિટની વાર હોય એના પહેલાં આ શાક બનાવી લેવાનું અને ગરમમાં ગરમ સર્વ કરવાનું. અને થેપલા કે પરાઠાની સાથે પણ સર્વ કરી શકો. બેઉની સાથે બહુ જ સરસ લાગે છે. તો જરૂરથી ટ્રાય કરજો. તો હવે આપણે આ શાક એક પ્લેટમાં સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.